ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત નિમા ગર્લ્સ આર્ટ્સ કોલેજમાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલી મીટિંગની શરૂઆત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેન્દ્રભાઈ વાઘેરા સ્વાગત પરિચય શબ્દોથી આપ્યો અને ડોક્ટર સુમાભાઈ પટેલે કોલેજનો પરિચય અને કોલેજ વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે શું અપેક્ષા રાખી શકે છે અને વાલીઓ કોલેજ પાસેથી શું અપેક્ષા રાખી શકે છે તેની વિગતવાર માહિતી આપી. જ્યારે કોલેજ કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે અને કોલેજનું ગૌરવ જે પૂર્વ વિદ્યાર્થીઓ અપાવે છે તેની પણ વિગતવાર માહિતી ડૉક્ટર વીમળાબેન ચૌહાણ આપી હતી. ડૉક્ટર હર્ષાબેન પટેલે વાલી અને સંતાન વચ્ચેના આંતર સમજને ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું. ગોઝારીયા કેળવણી મંડળના હોદ્દેદાર જે એન પટેલે પણ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન અને પ્રતિભાવો આપ્યા હતા. વાલી મીટિંગ અનુરૂપ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મા રાજેશ્રી પટેલ જેઓ શિક્ષિકા છે, કિંજલ પટેલ જેઓ અમદાવાદમાં હાઈકોર્ટમાં ગવર્મેન્ટ વકીલ છે, હસુમતી ચૌધરી જેઓ ગાંધીનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, મનીષા ઝાલા જેઓ મારો વઝ ન્યૂઝમાં એન્કર તરીકે ફરજ બજાવે છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલી મીટિંગમાં પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને કોલેજ દરમિયાન તેમની યાદો પણ રજૂ કરી હતી. પ્રતિભાવોમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વાલીઓને સમજાવ્યું હતું કે દીકરીઓને ભણાવો અને નાની ઉંમરે દીકરીઓના લગ્ન ન કરાવો તે વિષય પર ખાસ ધ્યાન દોર્યું હતું. વાલીઓને કોલેજ વિશે માહિતી આપવામાં આવી હતી, સાથે સાથે વાલીઓને પોતાની દીકરીઓ માટે સારી સમજ પણ આપવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રોફેસરોની ભારે જહેમતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં રાજેન્દ્રભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પંડ્યા અને ભીખાભાઈ પટેલે ભોજનના દાતા રહ્યા હતા, જ્યારે કાર્યક્રમની આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કર્યું હતું. બહેનોને અહીં હાજર રાખ્યા છે અને એ બહેનો ગઈકાલે અહીં વિદ્યાર્થીની હતી અને આજે કોઈ સરકારી વકીલ તરીકે કામ કરતા હોય, કોઈ પોલીસ બન્યા હોય, કોઈ નજીકની પ્રાથમિક શાળામાં શિક્ષિકા થયા હોય, આ બેન છે તે પત્રકારત્વમાં આગળ વધ્યા છે. આવા કેટલા બધા વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીનીઓ આ કોલેજે આપી છે, તો એ કોલેજ વતી આ સૌનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો અહીં જે સમગ્ર પરિવાર વતી આપ સૌનું હૃદયના ઉમળકાથી સ્વાગત સ્વાગત સ્વાગત. અને જેમ હાલ વાત કરી કે આ
जवाबदार कोण छे।